જેમ કહેવાયું એમ ભાઈ યજ્ઞેશભાઈના આજે જન્મદિવસ છે આકાર અક્ષર જ હોય ખરે છે એ કંઈક બીજું છે એ ગેરંટી મારા જન્મદિવસની ભેટ તરીકે સ્વીકારજો મારી સામે કોણ છે મારા માટે ગૌણ છે મારી સામે કોણ છે મારા માટે ગૌણ છે અને જીવન છે રંગીન વસ્ત્ર શેર જીવન જીવન રંગીન વસ્ત્ર છે પ્રેમ એ પહેલું ધોણ છે એક વાર ફરી વાર વાંચી છે કે જીવન રંગીન વસ્ત્ર છે પ્રેમ એ પહેલું ધોરણ છે અને યાત્રા જો આશેરની શેરની સવિતભાઈ ના કે સિદ્ધિ ના રિદ્ધિ ના કે સિદ્ધિ ના પૂછો કોના દ્રોણ છે રિદ્ધિ ના કે સિદ્ધિ ના પૂછો કોના દ્રોણ છે અને ગઝલ છે વિદ્વાનની ગઝલ છે વિદ્વાન ની લોટ થી જાજુ મોણ છે ગઝલ છે વિદ્વાનની લોટ થી જાજુ મોણ છે અને અંતિમ શેર જુઓ કે તે મૂકી છે ત્યાં વીણા મૂકી છે ત્યાં વીણા જ્યાં ભમરીનું ભોણ છે બીજી એક ગઝલ છે કે ગોત્રમાં ગાંડીવ હોઈ ના શકે ગોત્રમાં ગાંડીવ હોઈ ના શકે પાર્થ હોય પાર્થિવ હોઈ ના શકે ગોત્રમાં ગાંડીવ હોઈ ના શકે પાર્થ હોય પાર્થિવ હોઈ ના શકે અને નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે અન્યથા ઉદગ્રીવ હોઈ ના શકે નક્કી સંસ્કારી પુત્રીનો બાપ છે અન્યથા ઉદગ્રીવ હોઈ ના શકે અને શેર જોજો કે જેને જિજ્ઞાસાના મૂલ ચૂકવા ન હો જિજ્ઞાસાના મૂલ ચૂકવા ન હોય ના શકે જેણે જિજ્ઞાસાના મૂલ ચૂકવા ન હો એવી કોઈ ઈવ હોઈ ન શકે વિદ્વાન ઉપર બીજો એક શેર

નેગેટિવ હોઈ ના શકે અને હું આમાં સાવને અન્ડરલાઈન કરવાનું કઈ સાપ સર્વને સાવ એવો હોય ના રાવણ કદી સાવ એવો હોય ના રાવણ કદી નહીતર માથે શિવ હોઈ ના શકે વાહ આભાર કવિ સ્નેહી પરમાર હવે હું એક યજ્ઞેશવાસના એક શેર સાથે કવિશ્રી અનિલ ચાવડાને વિનંતી કરીશ કે અહીંયા આવે અને કાવ્ય પાઠ કરે યજ્ઞેશભાઈ લખે છે સાવ ટૂંકી દર્દની વાતો બતાવી ના શક્યો કેમ ગઝલોમાં પીડાને હું સમાવી ના શક્યો સાવ ટૂંકી દર્દની વાતો બતાવી ના શક્યો કેમ ગઝલોમાં પીડાને હું સમાવી ના શક્યો માછલાઓ દંગ થઈ પૂછ્યા કરે આવી મને માછલાઓ દંગ થઈ પૂછ્યા કરે આવી મને કેમ જળમાં જાળ આખીએ નમાવી ના શક્યો કવિશ્રી અનિલ ચાવડા યજ્ઞેશભાઈને અને એમના સંગ્રહને બંનેનો આજે જન્મદિવસ છે આમ તો એ બંનેને હેપી બર્થડે અને તેજસે ગીતથી શરૂઆત કરી વચ્ચે સ્નેહીભાઈ અને ભાવિનભાઈએ ગઝલ વાંચી તો હું એક માત્ર અછાંદસ વાંચીશ કારણ કે બે કવિતા જેટલું જ છે એટલે એક અછાંદસ આપણે ત્યાં દિવાળી આવે એટલે દિવાળી અંકો મોટા ભાગે થતા હોય છે અને જે તે કવિને અમુક વિષય ઉપર નિમંત્રણ મળે કે આ વખતે તમે માતૃપ્રેમ ઉપર કંઈક કવિતા કે લેખ મોકલો કે પિતા ઉપર કે પ્રકૃતિ ઉપર મોકલો આવું એક નિમંત્રણ મળ્યું ત્યારે ઉદભવેલી એક કવિતા કહેવી છે કવિતાનું શીર્ષક છે સોરી અને એક એવો કવિ છે જે ખેતરમાં મજૂરી કરે છે અને એને પ્રકૃતિ કાવ્ય લખવાનું નિમંત્રણ મળ્યું છે કરે છે ખેતરમાં પ્રકૃતિ વચ્ચે મજૂરી અને પ્રકૃતિનું કાવ્ય લખવાનું છે પણ નથી લખી શકતો એના કારણો આપ્યા છે આમાં શીર્ષક છે સોરી પ્રકૃતિ કાવ્ય નહીં લખી શકવા બાબતે ખેત મજૂરી કરતા કવિની ઉક્તિ કવિતા પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો ત્યારે અમે અમારા ટાઢા બોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતા પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગ્યો ત્યારે અમે અમારા ટાઢા બોર ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતા ને એવું નથી કે મને સ્પર્શતું નથી અમૃદું ઝાકળ ગમે છે પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ સુવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે એ પહેલાં મારી માના હાથમાં ઉપસી આવેલા ફૂલલા એની વાર્તા કહેવા માંડે છે ને ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે એ પેલા પગમાં પડેલા ઢીમડા પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે ને પરોઢે કમલ સરોવરે અંગ જબોળાયની કલ્પનાને ટાણે તો અમે ધૂળ માટીથી રગદોડાઈને થઈ ગયા હોઈએ છે પરસેવે રેપ કે પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય કલ્પનાને ટાણે તો અમે ધૂળ માટીથી રગદોડાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબ જેબ ને વંદન વરસતા વરસાદની ધોમ ધોમ સાહેબીને બે હાથે વંદન કે વંદન વરસતા વરસાદની દોમધોમ સાહેબીને બે હાથે વંદન પણ મને ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે સારી લાગે છે ને મને યાદ છે એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતા માં દાઝી ગયેલી મને યાદ છે એક દિવસ કોલસાની ભઠ્ઠીમાં કામ કરતા માં દાઝી ગયેલી ત્યારે એક મોટા અર્ધવર્તુળાકાર ફરફોલા સાથે ઉપસી આવેલા અનેક ફોલ શરીર પર મને એમાં દાજી ગયેલો ચંદ્ર ને સેંકડો બસ આટલું નાનું પ્રકૃતિ કાવ્ય રચાયું હતું ચિત્તમાં બસ કે મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુજાતા સિતારા દેખાયેલા બસ આટલું નાનું પ્રકૃતિ કાવ્ય રચાયું હતું ચિત્તમાં તો મારું કલ્પનાશીલ મોં જોઈને માએ પૂછ્યું ધરાયેલો લાગે છે કંઈ ખાઈને આવ્યો કે શું હું કશું બોલ્યો નહીં કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની ને તમે તમે જ્યારે સીમ ધોમ ધોમ તડકામાં ના એનું અદ્ભુત કલ્પના ચિત્ર રજૂ કરો છો ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે ગીતનું મુખડું કે આખું આકાશ એક ધગધગતો ચૂલો સૂરજ એક શેકાતી રોટલી તમે કહો છો સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર નહીં આઈ એગ્રી લાખ લાખ સલામ એના કેસરિયાપણાને કિરણોની ફરતી પીછીને પણ અમારા જીવનમાંથી બુજાઈ ગયેલો સૂર્ય મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો મને તો એમાં મારી માના સેંથીના આકાશમાંથી હાથમી ગયેલા સૂર્યને કારણે ભૂસાયેલા લાલ પીળા ડાઘા દેખાય છે જેને હું કોઈ રીતે સાફ નથી કરી શકતો ને પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે ને પ્લીઝ એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી પણ હાલ પૂરતું એનું કાવ્ય સર્જી શકું તેમ નથી સોરી

તરણા ઓથે તરવું એ તો છળની છે એ વાત કવિશ્રી મધુસૂદન પટેલ વ્યાસજી બમણી શુભેચ્છાઓ બે ગઝલ ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે હવાના ગર્ભમાં જળ છે ને સાબિતી એ જાકળ છે ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે હવાના હરિઓમ હવાના ગર્ભમાં જળ છે ને સાબિતી એ ઝાકળ છે ને ગદાઓ ભીમની હું એકસો ને એક લાવું પણ થયો છું સહેજ નાસી પાસ કે અગણિત સાથળ છે હરિયોમ હરિઓમ ગદાઓ ભીમની હું એકસો એક લાવું પણ કદી પોપ હોડી થઈને તારે છે કે કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે ને કદી માટી મહી ભળતું કદી સંતાતું આકાશે કદી માટી મહી ભળતું કદી સંતાતું આકાશે એ પાણી એ જ પાણી છે બસ એનું નામ વાદળ છે ને મધુ એ રૂપ છે ને એ તે તારા જ મનનું છે મધુ એ રૂપ છે ને એ તે તારા જ મનનું છે તને લાગે છે તારા મનની ફરતે કોઈ સાંકળ છે ને બીજી ગઝલ કે હતી આળસ તો થી હવે કંટાળો આવે છે કે આળસ તો હવે કંટાળો આવે છે મને લપ્પન ને છપ્પન થી હવે કંટાળો આવે છે ને પરમ સુખ છે પરંતુ એ બધાના ભાગ્યમાં ક્યાં છે પરમ સુખ છે પરંતુ એ બધાના ભાગ્યમાં ક્યાં છે અને એથી જ સમજણથી હવે કંટાળો આવે છે ને કશું ખોટું નથી એમાં કરો નિજ કર્મનો મહિમા કશું ખોટું નથી એમાં કરો નિજ કર્મનો મહિમા પરંતુ ઢોલ ઢમથી હવે કંટાળો આવે છે ને ભીમા સોનીને તારી ઝાંજરીનું કહી દીધું છે મેં ભીમા સોનીને તારી ઝાંઝરીનું કહી દીધું છે મેં આ સર્વા કાન પગરવથી હવે કંટાળો આવે છે કે ભીમા સોનીને તારી ઝાંઝરીનું કહી દીધું છે મેં આ સર્વા કાન પગરવથી હવે કંટાળો આવે છે નમકતા છે કે કરે તો વાત ખુલ્લી કર નહીં તો નાખ દરિયામાં કે કરે તો વાત ખુલ્લી કર નહીં તો નાખ દરિયામાં મધુને દોસ્ત અટકળથી હવે કંટાળો આવે છે હરિયો આભાર કવિશ્રી મધુસૂદન પટેલ હવે હું કવિશ્રી ભાવેશ ભટ્ટને વિનંતી કરું એક યજ્ઞેશભાઈના એક શેર સાથે યજ્ઞેશભાઈ લખે છે તમે જો કે એવું કહ્યું તો નહોતું તમે જો કે એવું કહ્યું તો નહોતું અમે આવ્યા તમને ગમ્યું તો નહોતું ને જમાવીને કબજો ભીની આંખ પર જમાવીને કબજો ભીની આંખ પર કોઈ આંસુ અજાણ્યું સર્યું તો નહોતું કવિશ્રી ભાવેશ ભટ્ટ યજ્ઞેશભાઈને બેવડી શુભેચ્છાઓ અને અભિનંદન મતલબ છે કે હું રડ્યો તો પ્રભુને ભાન થયું હું રડ્યો તો પ્રભુને ભાન થયું જિંદગીનું કુપાત્ર દાન થયું કે હું રડ્યો તો પ્રભુને ભાન થયું જિંદગીનું કુપાત્ર દાન થયું ને જ્યાં બરફની વરાળને જોઈ જ્યાં બરફની વરાળને જોઈ એક સૂરજને આત્મજ્ઞાન થયું ને હું વિતાવું છું એમ જન્મારો હું વિતાવું છું એમ જેમ નક્કી કરે મદદગારો કે હું હું વિતાવું છું એમ જેમ નક્કી કરે મદદગારો ને ચાંપતી એની પર નજર રાખો ચાંપતી એની પર નજર રાખો જે નથી માગતો અધિકારો કે ચાંપતી એની પર નજર રાખો જે નથી માગતો અધિકારો ને તમને અપનાવીએ તરત લેશે તમને અપનાવી એ તરત લેશે એની સામે ફક્ત તમે હારો કે તમને અપનાવીએ તરત લેશે એની સામે ફક્ત તમે હારો ને હાથ હેણે ખભે મૂક્યો તારા હાથ હેણે ખભે મૂક્યો તારા યાદ એને કરાવ ઉપકારો

બધા ભગવાન તેવાઈ ગયા છે માની સાથે પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે ને ઘસરકા સૂરના ખાસ્સા પડ્યા છે ચીત ઉપર ઘસરકા સૂરના ખાસ્સા પડ્યા છે ચિત ઉપર તમે તલવાર ને મૂકી હતી વીણાની સાથે ને મને જોયો કુતુહલથી બધા વેપારીઓએ મને જોયો કુતુહલથી બધા વેપારીઓએ જરા હળવાશ મેં માગી હતી સોફાની સાથે જરા હળવાશ મેં માગી હતી સોફાની સાથે ને ચઢાવીને કબર પર ફૂલ એ તરત જ વિખેરે ચઢાવીને કબર પર ફૂલ એ તરત જ વિખેરે ઝઘડતી જે હતી ડોસી સતત ડોસાની સાથે ને કે જ્યાં સુધી તારો પિયાનો વાગશે જ્યાં સુધી તારો પિયાનો વાગશે સૌ લથડિયા ખાઈને પણ નાચશે કે જ્યાં સુધી તારો પિયાનો વાગશે ને સૌ લથડિયા ખાઈને પણ નાચશે ને એક બે નહીં સૌની સાથે પ્રેમ કર સવિતભાઈ કે એક બે નહીં સૌની સાથે પ્રેમ કર એ બધા ચહેરા તો ક્યાં સંતાડશે થેન્ક યુ થેન્ક યુ આભાર કવિશ્રી ભાવેશ ભટ્ટ હવે રાજકોટથી ખાસ આપણે વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી સંજીવભાઈ વાળા એમને હું વિનંતી કરું યજ્ઞેશભાઈના એક શેર સાથે યેશભાઈએ જ્યારે દોષી સાહેબને ઉદ્દેશીને એક કવિતા લખી છે એના અમુક અંશ એ હું વાંચી સંભળાવું છું એમના દોષી સાહેબના અમૃત મહોત્સવ નિમિત્તે એમણે આ રચના લખી હતી એ શરૂઆતમાં કહે છે કે આ શહેરને સંબોધવાની ઉક્તિ છો દોષી સાહેબના ઉદ્દેશીને એમને ધ્યાનમાં રાખીને છે આ શહેરને સંબોધવાની ઉક્તિ છો હુનરે ઇમારતની ચાતર્યા વિના ના રસ્તા એ ચાલ્યા અક્ષર આકાર ની વિભક્તિ છો અને છેલ્લે એ કવિતાના છેલ્લે કે છે આંખો કરું છું બંધ પૂછું છું કોણ છો આંખો કરું છું બંધ પૂછું છું કોણ છો મારામાં એક લવ્યના દોષી છો દ્રોણ છો કવિશ્રી સંજુ વાળા બે ગઝલ રચના એક ટૂંકી બેરની અને એક લાંબી બેરની કે એમાં શું કરવી ચત બઠ પણ ને હું પણ કે એમાં શું કરવી ચત બઠ તું પણ સઠ ને હું પણ સઠ ને ગાંઠ વળી ગઈ છે નિંગઠ નિંગઠ એટલે છૂટે નહીં એવી કે ગાંઠ વળી ગઈ છે નિંગઠ થાઈ નહીં પાંચમની છઠ કે ગાંઠ વળી ગઈ છે નિંગઠ થાઈ નહીં પાંચમની છઠ ને છૂટક છૂટક કે લાગટ ફેરા ફરવાના અડસઠ કે છૂટક છૂટક કે લાગત ફેરા ફરવાના અડસઠ ને ભાવેશા શેર કે ફતવા ડંકા તાબોટા સોભિતભાઈ શેર કે ફતવા ડંકા તાબોટા સૌને સૌના નિજી મઠ કે ફતવા ડંકા આસા એક દરેકની સાથે જોડાયેલું છે કંઈક ફતવા ડંકા તાબોટા સૌને સૌના નિજી મઠ ને તારા સિંહાસન ની સામે અમે લે ઢાળ્યો બાજઠ કે તારા સિંહાસન ની સામે અમે લે ઢાળ્યો બજેટ ને તારે શું તડકો શું તાઢ ઓરે પુતળી સુકી ભટ્ટ કે તારે શું તડકો શું ઓરે પુતળી ને અહીંથી હવે ઉડો ગઝલ બહુ જામી છે આકડેઠ કે અહીંથી હવે ઉડો ગઝલ બહુ જામી છે હકડે ઠઠ ને મિત્રો છેલ્લો શેર તમને અર્પણ સવિતભાઈ આપને પણ કે તારે કારણ એ નરસિંહ કે તારે કારણ એ નરસિંહ વૈષ્ણવજન આખું સોરઠ કે તારે કારણ હે નરસિંહ વૈષ્ણવ જંગ આખું સોરઠ એમાં શું કરવી ચતબઠ હું પણ સઠ ને તું પણ સઠ ને તારા સિંહાસન ની સામે અમે લે ડાળ્યો બાજઠ ને ફતવા ડંકા તાબોટા સૌને સૌના નિજી મઠ ને બીજી રચના છે કે અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ મતલબ શેર સાંભળજો કે અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝા વાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ સ્વરૂપના શેર છે કે આજે જાણી લેવાનું મન થઈ આવ્યું છે એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કઈ કે એ કારણસર છાતી ઉપર થોડું ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કઈ ને સમય નામના ડસ્ટર થી ભૂસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે કે નામના ડસ્ટર થી ભૂસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કઈ એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને અને જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર વાહલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કઈ કે જયારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર વાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કે ને જાણું છું કે આપ તો સાંગો પાંગ રસિક છો એ શ્રોતાજન નમન આપની રસ વૃત્તિને કે જાણું છું કે આપ તો સાંગો પાંગ રસિક છો હે શ્રોતાજન નમન આપની રસવૃત્તિને હું પણ છાલકથી ઉલ્કા પાત કે જાણું છું કે આપ તો સાંગો પાંગ રસિક છો હે શ્રોતાજન નમન આપની રસવૃત્તિને ને હું પણ આંસુની છાલકથી છાલક ઉલ્કા પાત કરું તો તમને એમાં વાંધો છે કે શોભિતભાઈ શેર કે પાણીના એક ટીપાનો પાણીના વિસ્તાર કરે જે પાણી કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જળસે પાણીદાર રહસ્યો એવું કોઈ એક ટીપુ લઈને એના શબ્દ સાત કરું તો તમને એમાં વાંધો છે કે એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કે ને મિત્રો આ સેલો શેર તમારા માટે કે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે કે કબીર નરસિંહ મીરા નામે ખળખડતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો કે કબીર નરસિંહ મીરા નામે ખળખડતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ધન્યવાદ આભાર કવિશ્રી સંજુભાઈવાળા હવે હું માન્ય શ્રી મિસ્કિંગ સાહેબને એક યજ્ઞેશભાઈના શેર સાથે આમંત્રણ આપું છું યજ્ઞેશભાઈ લખે છે બસ એ કારણ ભાન ભુલાવી બેઠો છે બસ એ કારણ ભાન ભુલાવી બેઠો છે સૌમાં એક દૃતરાષ્ટ્ર છુપાઈ બેઠો છે

ફરી પસ્તાવું છું હર તીર્થમાં ને ફૂલ આંસુ થઈને ચડતો જાઉં છું હર તીર્થમાં ફૂલ આંસુ થઈને ચડતો જાઉં છું હર તીર્થમાં સાવ ખાલી છું અને છલકાઉં છું હર તીર્થમાં થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે શોધવા જેને હું ઠોકર ખાઉં છું હર તીર્થમાં થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે શોધવા જેને હું ઠોકર ખાઉં છું હર તીર્થમાં અને જળહળે છે એ જ ટવકે એ જ મહેકે એ જ પણ આ વિધિ કઈ છે સતત અટવાઉં છું હર તીર્થમાં ને પથ્થરો તોડી ઘડ્યા જે રૂપ એને કરગરું પથ્થરો તોડી જે રૂપ એને કરગરું ને હું મને તોડીને ઘડતો જાઉં છું પથ્થરો તોડી ઘડ્યા જે રૂપ એને કરગરું ને હું મને તોડીને ઘડતો જાઉં છું કેમ વારંવાર હું ખેંચાઉં છું ને કેમ દોડી જઈ ફરી પસ્તાઉં છું હરતીર્થમાં આટલી શ્રદ્ધાથી મન વંદન કરે એ ખૂબ મોટી વાત છે આટલી શ્રદ્ધાથી મન વંદન કરે એ ખૂબ મોટી વાત છે ને શ્વાસ ભીતર શાંત ને નિર્મળ ભરે એ ખૂબ મોટી વાત છે ને કોઈ તરવૈયા બની જાવું સમંદર ખેડવા છે એ સિદ્ધિ વિશ્વમાં કોઈ તરવૈયા બની જાવું સમંદર ખેડવા છે એ સિદ્ધિ વિશ્વમાં પણ જળ કમળવત કોઈ પોતામાં તરે એ ખૂબ મોટી વાત છે ને રોજ મન મારી અને સંસારમાં જીવી જવાનું ક્યાં નવી કોઈ વાત છે રોજ મન મારી અને સંસારમાં જીવી જવાનું ક્યાં નવી કોઈ વાત છે પણ મર્યા પહેલા અહીં જીવતે જીવત આ મન મરે એ ખૂબ મોટી વાત છે ને ખૂબ વારંવાર જાને ત્યાં કશા કારણ વગર કાયમ ગણાવ્યા તે કરેલા પુણ્ય તે ખૂબ ખૂબ વારંવાર જાને ત્યાં કશા કારણ વગર કાયમ ગણાવ્યા તે કરેલા પુણ્ય તે ખૂબ આદર આપતા સૌ હોય ત્યારે એમ એમ કંઈક ખૂબ આદર આપતા સૌ હોય ત્યારે કંઈક એમ જ પાપ તારા સાંભળે એ ખૂબ મોટી વાત છે ને આ જગત ડોળાય તો ડોળાય છો એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી આ જગત ડોળાય તો ડોળાય છો એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી તું વધારે ડોળમાં તું વધારે ડોળમાં વાત છે આ જગત આ જગત ડોળાય આ જગત ડોળાય તો ડોળાય છો એની ફિકર નો કોઈ ઠેકો તને સોંપ્યો નથી તું વધારે ડોળમાં ભીતર જઈને તું જ ડોળા તો ઠરે એ ખૂબ મોટી વાત છે ને કેટલા ભગવાન મંદિર કેટલા ને કેટલા ગુરુઓ કને ધીરજ દોડ તો શંકા ભર્યો કેટલા ભગવાન મંદિર કેટલા કેટલા ગુરુઓ કને દોડ તો શંકા ભર્યો છોડ શ્રદ્ધાનો હૃદયમાં કાળજીથી ઉછરે એ ખૂબ મોટી વાત છે ને ખૂબ ભટક્યો ખૂબ રઝળ્યો તપ હતું એ

એ આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય શ્રી શોભિતભાઈ એમને હું આમંત્રણ આપીશ લખે છે સમય સાથ આપે સજાવી શકું છું ભલે ને સફર હોન દિશામાં ભલે ને સફર હોન દિશામાં રસ્તાના વિઘ્નો હટાવી શકું છું બે હજાર ઓગણીસથી બે હજાર વીસમાં આવ્યા અને અત્યાર સુધી જે જે કવિઓએ કવિતાનો પાઠ કર્યો એમાં તાળીઓ ઓગણીસ વીસ હતી એ ચાલી ગઈ પણ હવે નહીં ચાલે એ ખાસ ધ્યાન રાખજો વાહ 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 આ તાળીઓ મારા માટે નહીં પણ મનીષ પાઠક શ્વેતના આજના બહુ જ પ્રમાણસરના સંચાલનને હું ડેડિકેટ કરું છું વેરી બ્યુટિફુલ કોમ્પેરિંગ જે કવિ છે જેનો અવસર છે એના ગીત ગવાઈ રહ્યા છે અને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે યજ્ઞેશ વ્યાસના એક સાથે લગભગ બાવીસ પચીસ શેર આવી ગયા એનો બહુ જ આનંદ છે મને એક બહુ જ સરસ લેડી અહીંયા બેઠેલી દીકરી બેઠેલી એને સરસ મજાનો અહીંયા તલ હતો અને એના ખોળામાં એક બહુ જ સુંદર બાળક હતું યજ્ઞેશ વ્યાસની મારા હિસાબે દીકરી છે વહુ છે અને એને કંઈક જવાનું છે આઠ વાગે કેવું કંઈક છે નહીં ને પણ એ બચ્ચાને અને યજ્ઞેશ વ્યાસની જનરેશન એક્સટેન્શનને એના બચ્ચાને હું એક શેર ગુપ્તનો અર્પણ કરવા માગું છું કારણ કે બર્થડે એની છે તો આવું સુંદર નજરાણું એમની સામે હોય આપણી બધાની સામે હોય તૂટી પડજો ગુપ્તના શેર ઉપર કે જન્મ એક બચ્ચે જન્મ જન્મ એક બચ્ચે કા ભી ક્યા ચીજ આટલો મોટો આર્કિટેક્ટ એમના આટલા પ્રમાણસર બોલતા પત્ની અને એવું ભવ્ય ફેમિલી એટીકેટ વાળું હવે જોજો કમાલ શું થાય છે જન્મ એક બચ્ચે કા ભી ક્યા ચીજ હૈ અરે ઘર કા એક શખ્સ લગા જન્મ એક બચ્ચે કા ભી ક્યા ચીઝ હૈ ઘર કા હરેક શખ્સ તૂતલાને લગા ક્યા બાત બીજી એક વાત યજ્ઞેશ વ્યાસે પોતાની અમે બધા વ્યાસજી કહીએ છીએ એમને હું શેખર શેખરે સરસ નામ પાડી આ ભટ્ટજી આ વ્યાસજી તો યજ્ઞેશ પોતાની એકલતાની વાત કરી સાહેબ એકલતા ઉપર ગાલિબનો એક શેર મારે કહેવો છે મારી રજૂઆત પહેલાં ઓર આપ સબકી તો ચાહુંગા આપ સબ જોડે એસી મેરી ખ્વાશ ય ય શેર કે સાથ કે ઝોફ સે ગિરિયા મુ બદલ બદમે સરદ હોવા એકલતા કેવી હોય છે મારા હિસાબે વર્લ્ડ પોએટ્રીમાં આનાથી વધારે સારું નેરુપણ મેં જેટલી વાંચી છે થયું નથી એટલા માટે ગાલિબ મારે માટે જગતનો સર્વશ્રેષ્ઠ ઓલ ટાઈમ કવિ છે શેર પે તો એટલે નબળાઈને લીધે ગીર્યા એટલે રડવું મુબદ્દલ બદલાયું કન્વર્ટ થયું બદમે સરદ એટલે ઠંડી આહો નબળાઈને લીધે અમારું જે રુદન છે એ ઝોફ મે તમને ખ્યાલ હોય તો આપણે આમ રડીએ અને પછી બે પંદર વીસ સેકન્ડ બે મિનિટ પછી હોવા બાવર આયા હમે પાણી કા હવા હો અમે હવે સ્વીકાર્યું કે સત્વ સ્વરૂપ બદલી શકે છે

મે ટાઈમ જોઈને સમજ્યું નહીં કોઈ ઝેરી પ્રજાઓ પાક પયંબરને ખાઈ ગઈ સંદેશો જાણી જોઈને સમજ્યું નહીં કોઈ ઝેરી પ્રજાઓ પાક પયંબરને ખાઈ ગઈ ગઝલના બે ગઝલના શેર બહુ ગમતું ઓડિયન્સ છે એટલે તમે જોડાઈ જાઓ એવી ગઝલ મારે આજે કહેવી છે અનલાઈક શોભિત દેસાઈ અનલાઇક ધ એન્ટરટેનર શોભિત દેસાઈ એક સાવ ખાનગી ગલીમાં શોભિત દેસાઈ નામના એક બંધિયાર માણસની એક સાવ ખાનગી ગલીમાં તમને લઈ જવા માગું છું ગઝલ પે ચો તવજો ચાહુંગા પહોંચી બંને સેમ મીટરમાં છે બહેર સેમ છે સંજુ પહોંચી હો જો હાની તો હવાની માફી માગે છે તેજસ પહોંચી હો જો હાની પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માગે છે પહોંચી હો જો હાની તો હવાની માફી માગે છે બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માગે છે કૃષ્ણ શેર જો છે હવાની માફી માગે છે બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે છે ન કોઈ છેતર કાફલો નીકળ્યો બહુ ચાલાક ન કોઈ છેતર કાફલો નીકળ્યો બહુ ચાલાક સૂરજ મોઢું વકાસી ઝાં જોવાની માફી માગે છે કોઈ છેતરાયું કાફલો નીકળ્યો બહુ ચાલાક સુરજ મોઢું માફી માંગે છે ગયા જ્યારે અમે ચૂકી ગયા ત્યારે નયન એ પૂરતું બીડાઈ જવાની માફી માગે છે તમે નીકળી ગયા જ્યારે અમે ચૂકી ગયા ત્યારે નયન એ પૂરતું બીડાઈ જવાની માફી માગે છે

કોઈ ક્યારે દરદ છે કોઈ ક્યારે દરદ છે જાન લેવા ખુદ દવાની માફી માંગે છે ભાવે શેર જોજે દોસ્ત કે બહાર આવ્યા તો જાણ્યું જન્મ કેદ બહેતર છે

કે જેની રાહ જોઈતી આ ભીલડી કેમ બોરા ચાખવાની માફી માંગે છે નથી શું એ કે જેની રાહ જોઈતી આ ભીલડી કેમ બોરા ચાખવાની માફી માંગે છે તમે આવ્યા નથી સપનામાં તો આ અર્ધી રાતે કોણ તમે આવ્યા નથી સપનામાં તો આ અર્ધી રાતે કોણ બહુ મોડેથી માફી આપવાની માફી માંગે છે તમે આવ્યા નથી સપનામાં તો આ અડધી રાતે કોણ બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે પહોંચી હો જો હાની તો હવાની માફી માગે છે બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માગે મેં કહ્યું તમને કે આજે આજે મેં તમને કહ્યું કે હું બહુ મારી ખાનગી ગલીમાં લઈ જાઉં છું એવી ખાનગી ગઝલ ખાનગી ગઝલ બીજી એક તમારી સમક્ષ રજૂ કરું છું સંજુ મતલા દેખના કદી ચાહ્યો કદી ઉજવ્યો પસંદ આવ્યો ઘણાને હું કદી ચાહ્યો કદી ઉજવ્યો પસંદ આવ્યો ઘણાને હું બન્યો છું જ્યાં સુધી અનુકૂળ બહુ લિમિટેડ છે આપણે ગપ્પા જ ચલાવીએ છીએ આખી જિંદગી કદી ચાહ્યો કદી ચાહ્યો કદી ઉજવ્યો પસંદ આવ્યો ઘણાને હું બન્યો છું જ્યાં સુધી અનુકૂળ જેની ધારણા ને હું રખડતો રખડતો હોઉં છું કાયમ ખભે ઊંચકી મારું ઘર કુદાવી ક્યાર નીકળી ગયો છું આંગણા ને હું પ્રકારની પાળી કુદાવી જ દીધી છે એટલે ઘર વિશે આન્સરેબિલિટી જ નહીં આપવાની ઘર છે જ નહીં ક્યાં કશી ચિંતા જ છે ઘર તો સદા મોજૂદ છે પગ તળે ધરતી ને અંબર તો સદા મોજૂદ છે તો સાહેબ રખડ તો હું છું કાયમ ખભે ઊંચકીને મારું ઘર કુદાવી ક્યારનો નીકળી ગયો છું આંગણાને હું ઊભા છે રાહ જોતા કલરવો કુદરત કુણા તડકા ઉભા છે રાહ જોતા કલરવો કુદરત કુણા તડકા વટાવી દઉં હવે અવરોધ રૂપા બારણાને હું બાર આખું બધું રાહ ઊભે છે મારી અને હું અહીંયાં ઘરમાં પડ્યો છું ઉભા છે રાહ જોતા કલરવો કુદરત કુણા તડકા વટાવી દઉં હવે અવરોધ અવરોધ્રુપા બારણાને હું શેર દેખના થાબ તવ જુ ચાહુંગા આપ સબકી કે ઘરે ઘર વહેંચવા નીકળી પડ્યો છું છાબડીઓ લઈલા ખાલીપણા ને હું ઘરે ઘર વેચવા નીકળી પડ્યો છું છાબડીઓ લઈ કરું શું સંઘરીને આટલા

સળગાવતો રહું છું સ્મરણ તારા પાછો એક વખત મિસરો રિપીટ કરું છું હું જાગી સળગાવતો રહું છું સ્મરણ તારા સવારે તાકતો રહું છું બળેલા તાપણાને હું હું જાગી રાત સળગાવતો રહું છું

કે ત્રણ જણા ને હું ખૂબ આભાર કવિશ્રી કવિશ્રી હું વિનંતી કરું હર્ષભાઈ વિમોચન જેમણે કર્યું એ છેલ્લે આપણે રાઉન્ડ આખું પૂરું એ રીતે કરીએ કવિશ્રી યજ્ઞેશભાઈ વ્યાસને વિનંતી કરું કે આપ આવો અને બે નહીં પણ ત્રણ કવિતાનો પાઠ કરો છેલ્લા બે ત્રણ દિવસથી રિહર્સ કરેલી મારી રચનાઓ અને એ અનુક્રમણિકાને મનીષભાઈએ ઊંધી કરી દીધી એટલે હવે હવે પ્રશ્ન એ રહ્યો કે બોલવું શું બોલવાનો આયામ નથી ખાલી લખવાની કોશિશો જ છે એટલે બે ત્રણ હવામાં મેલ બાંધ્યાની કરામત કામ આવી ગઈ હવામાં મેલ બાંધ્યાની કરામત કામ આવી ગઈ અમારો પણ જમીન પર આગવો મુકામ છે જુઓ સમુદર છે શાંત આંખમાં તોફાન છે મને નીચે ધકેલીને દબાવી નહીં શકો પાતાળના પટમાં પાડ્યો સુરાગ છે મુઠ્ઠીમાં પાંગર્યું છે જુઓ ગુલાબ છે વહેણના વિસ્તારે લુપ્ત થતા ઝરણની બાકી રહી છે જામી લીલ રોષમાં દોસ્તીમાં તાળી દઈ નાસી જવાની છૂટ છે હાથ ફેલાવી ઉભો છો આવી જા આગોશમાં ગભરાયેલા દર્પણમાં તરડાયેલા ચહેરા છે ગભરાયેલા દર્પણમાં તરડાયેલા ચહેરા છે શીશો છે કે પથ્થર સશક્ત છે શીશો સશક્ત છે કે પથ્થર સશક્ત છે સ્તનપાન મગ્ન બાળક પાલવ હટાવે માનો એ તાકી જોતી આંખો આંખો વિભસ્ત છે

ને ફસડાયેલા ગાદલે તાણી મેલી ચાદરની સોડ કાટે મળેલ કડે જડેલ હિંચકે માડી વાત કાટે મળેલ કડે જડેલ હિંચકે માડી વાત કે અવાવર આ ઘરમાં રહેવા તો આવો રાત અવાવર આ ઘરમાં રહેવા તો આવો રાત છાપરું ચીરીને આવતી ધૂળના ધસારાને અને ખાળ છાપરું ચીરીને આવતી ધૂળના ધસારા ને ખાળ મારા કંકણ વાળા બે હાથ વિના સુનારે ઘરના માળ વાસુ રોજ જાળવી થર વાસુ ઉઘાડું રોજ કમાડ ને જાળાના જાળવી થર મન મનાવ્યું માનતું નથી ધરતીનો છેડો છેડું ઘર વાંચવામાં ભૂલ થાય તો ક્ષમા એક ગીત રજૂ કરું છું કે તાંતણે વીટાઈ કોઈ તનડું ઢાકે ને મનડું એ હરખે કરમાય અંતરની આંખ મારી જોઈ જોઈ થાકેને પાપણ પણ પલકી શરમાય તો હવે કયા મોડે હસવું ને કયા મોડે રડવું મારા આતમને ક્યાંથી સમજાય વનમાં જોયેલ ફૂલ કામના કામનાને ખેતરમાં રેચશું હોય વનમાં જોયેલ ફૂલ રણમાસા કામના ને ખેતરમાં રેત શું વવાય ગામના તે મોઢેના ગરણા બંધાતા ઢાંકણસા સરોવર વેણને કાનમહી તવકી પવન ખચકાયો કોણ રોકે અણધાર્યા કેણને અંજનની ઓથ લઈ અંધારું ઓઢતા અંજનની ઓથ લઈ અંધારું ઓળતા દીવડા દેખીને અરખાય તો હવે કયા મોડે હશું અને કયા મોડે રહ્યું મારા આત્મને ક્યાંથી સમજાય ઉના બપોરે ઊંટો ટાળ ઓઢી બેઠો ને વરસે છે શ્રાવણના નીર ઉના બપોરે ઊંટો ટાઢી ઓઢી બેઠો ને વરસે છે શ્રાવણના નીર અમથો ઉદાસ બનો દિલાસો દેખવાને અમથો ઉદાસ બનુ દિલાસો દેખવાને મંડળું બન્યું છે અધીર સુકાતી ડાળ પર કાગળ પતંગ ઝૂલે ફૂલડા આ દેખી મુજાય તો હવે કયા મોડે હસું ને કયા મોડે રડવું મારા આતમને ક્યાંથી સમજાય વનમાં જોયેલ ફૂલ રણમાશા કામને ખેતરમાં રે છું વવાય જળ ભલા આંખો છેતરવાના એના પ્યાલા ન મોડે મંડાય તો કયા મોડે હસું ને કયા મોડે રડવું મારા હાથ તમને ક્યાંથી સાંભળ થેન્ક યુ શ્રી હર્ષભાઈને વિનંતી કરું કે આપ આવો અને કાવ્ય પાઠ કરો આ બધા જેટલો સમય લઈશ અને બે કરતાં કદાચ ત્રણ રચના હું વાંચી શકું એક નાનકડું પહેલાં મુક્ત છે જે અત્યારની જનરેશનના રિલેવન્ટ છે એની સાથે કે વાત સાંભળ મારી કોઈ પોઝિશન લીધા વગર ઈશ્વરને ઉદ્દેશ્ય કે વાત સાંભળ મારી કોઈ પોઝિશન લીધા વગર એક શિખામણ આપું છું હું પરમિશન લીધા વગર એક શિખામણ આપું છું હું પરમિશન લીધા વગર કોઈ નિષ્ફળ કે દુઃખી લગભગ નહીં જોવા મળે કોઈ નિષ્ફળ કે દુઃખી લગભગ નહીં જોવા મળે કોઈને ન આપ જીવન ઓડિશન લીધા વગર કે ડાળ ક્યાં એક પણ પરાઈ છે ડાળ ક્યાં એક પણ પરાઈ છે વૃક્ષમાં સાચી માણસાઈ છે ક્યાં એક પણ છે છે વૃક્ષમાં સાચી અને ચીસની ક્યાં અહીં નવાઈ છે ચીસની ક્યાં અહીં નવાઈ છે આ નગરની હવા કસાઈ છે ચીસની ચીસની ક્યાં અહીં નવાઈ છે આ નગરની હવા કસાઈ છે અને રોજ ભેટે છે કઈ રીતે બંને રોજ ભેટે છે કઈ રીતે બંને એમની વચ્ચે ઊંડી ખાઈ છે રોજ ભેટે છે કઈ રીતે બંને એમની વચ્ચે ઊંડી ખાઈ છે અને દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા એમણે આ ક્યાં લગાઈ છે દુશ્મનો દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા એમણે આ ક્યાં લગાવી છે અને શોભિતભાઈ શેર છે કે ધર્મસ્થાને ભલે ચઢાવી છે ધર્મસ્થાને ભલે ચઢાવી છે પણ ધજા ધર્મથી પરાઈ છે ધર્મસ્થાને ભલે ચઢાવી છે પણ ધજા ધર્મથી પરાઈ છે અને આપણે એક સરસ શેર છે જુદી રીતનો કે બ્લેકમાં જે ઉજાસ વેચે છે બ્લેકમાં જે ઉજાસ વેચે છે એ બધા સૂર્યના જમાઈ છે કે બ્લેકમાં જે ઉજાસ વેચે છે એ બધા સૂર્યના જમાઈ છે અને આ એક શેર છે કે નામ પહેલાં જુદું હતું એનું નામ પહેલાં જુદું હતું એનું પણ હવે કામવાળી બાઈ છે નામ પહેલાં જુદું હતું એનું પણ હવે કામવાળી બાઈ છે અને ક્યારે સંકેલી લે ખબર ક્યાં છે ક્યારે સંકેલી લે ખબર ક્યાં છે આ ધરા કોઈની ચટાઈ છે આ ધરા કોઈની ચટાઈ છે આ એક ગઝલ છે વાંચી નથી આજે ને જે એનો મતલા છે ને એ ખરેખર તો તમને એવું લાગશે કે કોઈ વ્યક્તિને પણ એમની હાજરીમાં પણ વાંચી રહી છે ગઝલ ત્યારે આ ફ્રેઝ એમને માટે પ્રસિદ્ધ નહોતું થયું કે એની છાતી છપ્પનની ની છે એની છાતી છપ્પનની ની છે પણ સંકુચિતતા મનની છે એની છાતી છપ્પનની છે પણ સંકુચિતતા મનની છે એની વાતો ચિંતનની છે એની વાતો ચિંતનની છે ખામી છે તો વર્તનની છે એની વાતો ચિંતનની છે ખામી છે વર્તન ની છે અને અમને જોઈ હસતા લડવૈયા અમને આદત વંદન ની છે અને તને સ્કૂલ ની માયા લાગી મિસ્કિન તને સ્કૂલ ની માયા લાગી મને પ્રતીક્ષા ટંટન ની છે તને સ્કૂલની માયા લાગી મને પ્રતી ની છે અને આગ પેટની નથી બુજાતી આગ પેટની નથી બુજાતી હવે પરીક્ષા ગરદનની છે કે આગ પેટની નથી બુજાતી હવે પરીક્ષા ગર્દન ની છે અને શેર છે શોભિતભાઈ કે કોઈ ટ્રેન ને ચાહી ન બેસે કોઈ ટ્રેનને ચાહી ન બેસે અમને ચિંતા સ્ટેશનની છે કે કોઈ ટ્રેનને ચાહી ન બેસે અમને ચિંતા સ્ટેશનની છે અને આ પણ એક છેલ્લો એનો શેર છે તમને ગમશે કે અમે ધારણાના બંધાણી અમે ધારણાના બંધાણી કોને પરવા દર્શનની છે અમે ધારણાના બંધ અમે ધારણાના બંધાણી કોને પરવા દર્શનની છે એની છાતી છપ્પનની છે પણ સંકુચિતતા મનની છે કે બિંબ એનું આંખના જળમાં થશે બિંબ એનું આંખના જળમાં થશે જે જે નિર્ણય આકરી પળમાં થશે જે જે નિર્ણય આકરી પળમાં થશે અને શેર છે કે જો સદા અકબંધ વણ રહે જો સદા અકબંધ વણવરસ્યું રહે કેટલાય છેદ વાદળમાં થશે કેટલાય છેદ વાદળમાં થશે અને ખુદથી પણ સંતાડી એને રાખશો ખુદથી પણ સંતાડી એને રાખશો કંઈક તો એવું ઉતાવળમાં થશે કંઈક તો એવું ઉતાવળમાં થશે અને જીવ થયો છે વાલો પહેલાંથી વધુ જીવ થયો છે વાલો પહેલાથી વધુ માત્ર ગમત જેવું ચળવળમાં થશે જીવ થયો છે વાલો પહેલાથી વધુ માત્ર ગમત જેવું ચળવળમાં થશે અને શેર છે કે એની ઓકાત દરિયાની નથી સોરી એટલી ઓકાત દરિયાની નથી એટલી ઓકાત દરિયાની નથી જેટલું તોફાન મૃગજળમાં થશે એટલી ઓકાત દરિયાની નથી જેટલું તોફાન મૃગજળમાં થશે અને આ પણ એનો છેલ્લો શેર છે તમને ગમશે કે આસુ ધ્યાનથી સાંભળો છો તમે કે આંસુથી રાખીને અંતર વાંચું છું આંસુથી રાખીને અંતર વાંચું છું નહીતર ભડકો તારા કાગળમાં થશે આંસુથી રાખીને અંતર વાંચું છું નહીતર ભડકો તારા કાગળમાં થશે બિંબ એનું આંખના જળમાં થશે જે જે નિર્ણય આકરી પળમાં થશે યજ્ઞેશભાઈના પરિવાર વતી યજ્ઞેશભાઈના મિત્રો વતી અમા અમે સૌ કવિઓ વતી આપનો આભાર માનીએ છીએ આપ જે કંઈ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર બે વસ્તુની સૂચના આપવાની છે એક બહાર કાવ્ય સંગ્રહ વેચાણથી મળશે કિંમત બસો રૂપિયા છે ડિસ્કાઉન્ટ સો રૂપિયા છે એટલે બે કોપી લેજો બાર પ્રીતિભોજનની વ્યવસ્થા છે એક સાથે બધા જજો એટલે શાંતિથી લાઇનમાં જજો સિનિયર સિટીઝન હોય એને થોડા આગળ જવા દેજો એવી નમ્ર વિનંતી શાંતિથી સહકાર આપવા વિનંતી આપ સૌનો આભાર